पुनरावर्तन एक आ पुनरावर्तन ने अनुलक्षी ने परीक्षा में पेपर पूछा है एटले खास ध्यान थी आ पुनरावर्तन जोजो। चित्र को उसके नाम के पहले अक्षर से जोड़ो, एटले कि चित्र ने तेना नामना पहला अक्षर साथ जोड़ो। अहीं चित्र आप्या छे, ए चित्रनो आखो नाम नथी जोवानुं, आपणे चित्रने हिंदी में शूँ कहवाय ने तेनो पहेलो अक्षर कयो आवे तेनी साथे अहींया आगळ अक्षर आपेला छे मूळाक्षर तेनी साथे जोड़वानुं छे। तो आ शेनुं चित्र छे? घड़ियाळनुं। घड़ियाळने हिंदी में घड़ी कहेवाय। तो घड़ी में पहेलो मूळाक्षर घ आवे छे, तो आमांथी आपणे घ शोधवानो अने एनी साथे जोड़वानुं। तो आमांथी घ कयो छे? आ छ छे, ग आ ख, ज ने आ घ, घ छे। तो आपणे घड़ीना चित्रने घ साथे जोड़ी दईए। हवे आ छे छकड़ो, एने हिंदीमां कहेवाय छकड़ा। तेमां पहेलो अक्षर छ आवे छे छकड़ामां, तो एने छ साथे जोड़ीशुं। तो पहेलो छ छे, तो आ छ साथे जोड़ी दो। आ त्राजवू छे। त्राजवाने हिंदीमां तराजू कहेवाय। तो तराजूमां पहेलो मूळाक्षर त आवे, तो नीचेथी त शोधवानो अने तनी साथे जोड़ी देवानो। तो आ त छे, तो तराजूने त साथे जोड़ी दो। हवे आ काचबानुं चित्र छे। तो काचबाने हिंदीमां कछुआ कहेवाय। तो कछुआमां पहेलो मूळाक्षर क छे आवे, तो आपणे कछुआने क साथे जोड़ीशुं। तो अहीं नीचे छे क, तो कछुआने क साथे जोड़ी दो। હવે રેટિયો છે। રેટિયાને હિન્દીમાં ચરખા કહેવાય। તો ચરખામાં પહેલો મૂળાક્ષર ચ આવે છે, તો નીચેથી ચ શોધવાનો ને તેની સાથે જોડી દેવાનો। તો આ છે ચ, તો ચરખાને ચ સાથે જોડી દો। ઝરણું। ઝરણુંને હિન્દીમાં કહેવાય ઝરણા। તો આ ઝ છે, તો ઝની સાથે ઝરણાના ચિત્રને જોડી દો। હવે તો છે સરસ મજાની બધાને ભાવતી જલેબી। તો જલેબીમાં પહેલો મૂળાક્ષર જ આવે છે, તો એને જ સાથે જોડી દો। હવે આ કુંડું છે। કુંડાને હિન્દીમાં ગમલા કહેવાય। તો ગમલામાં પહેલો મૂળાક્ષર ગ છે, તો ઉપરથી ગ શોધવાનો। આ ગ છે, તો ગની સાથે જોડી દો ગમલાને। હવે પલંગ। પલંગને કહેવાય ખટિયા। ખટિયા એટલે ખાટલો અથવા પલંગ। તેમાં પહેલો મૂળાક્ષર ખ આવે, તો ઉપરથી ખ શોધીને જોડી દેવાનું। તો ખ આ છે, તો તેને ખટિયા સાથે જોડી દો। હવે ઘોડાગાડી। ઘોડાગાડીને ટાંગા કહેવાય કે ટમટમ કહેવાય। ટમટમ એટલે ઘોડાગાડી। તો એમાં પહેલો ટ છે, તો ટની સાથે જોડી દો। આ રીતે તમારે આખું નામ નથી લખવાનું, પણ ખાલી પહેલો અક્ષર શોધવાનો, વિચારવાનું કે એને હિન્દીમાં શું કહેવાય, ને હિન્દીમાં જે કહેવાય તેનો પહેલા અક્ષરની સાથે જોડવાનું છે। ચિત્ર દેખો, ઉસકે નીચે લિખે હોય શબ્દ પઢો, ઓર ઉનમે છૂટે હોય અક્ષર લિખો। ચિત્ર જોવાનું, તેની નીચે લખેલા શબ્દ વાંચવાના છે, અને જે અક્ષર બાકી રહ્યો છે, જે ખાલી જગ્યા આપી છે, તેમાં આપણે ઉપરથી જોઈને લખવાનું છે। તો આ ઘોડાનું ચિત્ર છે। નીચે લખ્યું છે ઘોડા, નીચે ખાલી જગ્યા આપી છે, ક નો માત્ર કરેલો છે અને ડા લખેલો છે, પણ ઘ લખ્યો નથી। તો ઉપરથી જો એને વ્યવસ્થિત ઘ લખવાનો છે। હવે ઘરનું ચિત્ર છે। નીચે લખ્યું છે ઘર, અહીં પહેલાં ખાલી જગ્યા છે અને ર લખ્યું છે, તો બાકી રહ્યો કયો મૂળાક્ષર? ઘ, તો લખી દો ઘ। થર્મસ। થર્મસ એટલે થર્મોસ, એમાં થર્મસ લખ્યું છે, નીચે ખાલી જગ્યા છે અને ર મ સ લખ્યું છે, તો પહેલાં થ નથી લખ્યો, તો વ્યવસ્થિત સરસ અક્ષરે થ લખી દો, એટલે થઈ ગયું થર્મસ। ઠઠેરા। ઠઠેરા એટલે કંસારો, એમાં પણ પહેલો અક્ષર ઠ નથી લખ્યો, તો લખી દો ઠ, એટલે થઈ ગયું ઠઠેરા। ધાણા। ધાણાને હિન્દીમાં ધનિયા કહેવાય। ધનિયા એટલે ધાણા, પહેલો મૂળાક્ષર ધ નથી લખ્યો, તો લખી દો ધ, એટલે થઈ ગયું ધનિયા। છત્રી। છત્રી એટલે છત્રી, નીચે છ લખ્યો છે, નીચે ખાલી જગ્યા છે,
એમાં છ નથી લખ્યો તો લખી દો છ, એટલે થઈ ગયું છ તરી. કબૂતર, કબૂતર એટલે કબૂતર. નીચે ક ની ખાલી જગ્યા આપી છે તો ત્યાં સરસ લખી દો ક, એટલે કબૂતર. જગ, જગને હિન્દીમાં પણ જગ કહેવાય અને ગુજરાતીમાં પણ જગ કહેવાય. તો ગ લખ્યો છે, જ લખવાનો બાકી છે તો લખી દો જ, જગ. ચપરાસી, ચપરાસી એટલે પટાવાળા. ચ લખવાનો બાકી છે તો લખો ચ. બટન, બટન એટલે બટન. આમાં ખાલી જગ્યા વચ્ચે આપી છે, બ અને ન લખ્યો છે તો ઉપર બ અને ન ની વચ્ચે છે ટ, તો ઉપરથી જોઈને લખવાનો ટ, એટલે બટન. કળશનું ચિત્ર છે, નીચે લખ્યું છે કલશ. આગળ પહેલી જ ખાલી જગ્યા આપી છે તો ક નથી લખ્યો તો લખવાનું ક, ઉપરથી જોઈ લેવાનું કે કયો મૂળાક્ષર નથી લખ્યો, તે ઉપરથી જોઈને નીચે લખી દેવાનું. હવે છે ગણપતિ, ગણપતિ નીચે લખ્યું છે ગણપતિ, નીચે ણ પતી લખ્યું છે અને પહેલી જ ખાલી જગ્યા આપી છે તો એની ખાલી જગ્યામાં આવશે ગ, ગણપતિ. ઝરૂખા, ઝરૂખા એટલે બારી. જ નથી લખ્યો તો જોઈને લખી દો જ. ખરલ, ખરલ એટલે ખલ. નીચે ખ લખવાનું છે, ખ વ્યવસ્થિત લખજો. આ રીતે રમકડાનો ર લખવાનો, લીટી ઉપર સુધી જવા દેવાની, પછી વહાણનો વ લખી દેવાનો અને ઉપર શિરોરેખા કરી દેવાની, એટલે કે આડી લીટી કરી દેવાની, એટલે ખરલ. ખરલ એટલે ખલ. ખરગોશ, ખરગોશ એટલે સસલું. એમાં ખ નથી લખ્યો તો એમાં પણ લખી દો ખ. ખાલી જગ્યા અમે ઉચિત વર્ણ લિખ કર સાર્થક શબ્દ બનાવો. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવો. બ ખાલી જગ્યા રી. અહીં કૌંસમાં તમને બે મૂળાક્ષર આપ્યા છે, એમાંથી જોવાનું કે કયો અક્ષર મૂકીએ તો વ્યવસ્થિત શબ્દ બનશે. તો ક આપ્યો છે તો બ ક રી થાય અને આ ફ કહેવાય. તો બ ફ રી, તો આમાંથી કયો અક્ષર, કયો શબ્દ વ્યવસ્થિત લાગે છે? તો બ ક રી. તો અહીંયા ક છે તો લખી દેવાનું ક. બકરી એટલે બકરી, એટલે શબ્દ બની ગયો. સાર્થક શબ્દ બનાવવાનો છે તો બ ક રી. બીજું છે બ ત ખાલી જગ્યા. અહીં ખ આપ્યું છે અને ક, તો હવે આપણે ગુજરાતીમાં બ ત ક કહીએ, પણ હિન્દીમાં બતક નહીં કહેવાય, કની જગ્યાએ ખ લખાશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બ ત ક નહીં આવે. ગુજરાતીમાં લખીએ તો બ ત ક લખાશે, હિન્દીમાં લખીએ તો બ ત ખ. ભ ખાલી જગ્યા ત, કૌંસમાં ગ અને જ આપ્યું છે. તો પહેલાં એક ગ મૂકીને જોઈએ તો ભ ગ ત, અને જ મૂકીને જોઈએ તો ભ જ ત, તો જથી શબ્દ નથી બનતો, તો આવશે ગ, ભ ગ ત. ભગત એટલે ભક્ત, ભગવાનનો ભક્ત. ભ ખાલી જગ્યા ન, ક અને જ, તો પહેલાં ક મૂકી જોઈએ તો ભ ક ન એવો કોઈ શબ્દ હોતો નથી, તો હવે જ મૂકીએ તો ભ જ ન, ભજન શબ્દ બને છે, તો લખવાનું જ. પ ખાલી જગ્યા ડી, કૌંસમાં જ અને ગ છે, તો પહેલાં આપણે જ મૂકીને જોઈએ તો પજડી, પજડી એવો કોઈ શબ્દ નથી, તો ગ મૂકી જોઈએ. પગડી, તો પગડી એટલે પાઘડી થાય, તો એ શબ્દ બને છે, એટલે લખી દો ગ, પગડી. ગ ખાલી જગ્યા દ ન, ન અને ર છે, તો પહેલાં આપણે ન મૂકી જોઈએ તો ગ ન દ ન એવું ના થાય, તો ર છે, તો ગ પછી ર મૂકીએ તો ગ ર દ ન, ગરદન શબ્દ બને છે, એટલે લખી દેવાનો ર. ક ખાલી જગ્યા શ, કલશ. જ છે ને લ છે, તો આપણે ઉપર જોયું, ઉપર આવી ગયું ક લ શ, તો અહીંયા આવશે લ, કલશ એટલે કળશ. જ મૂકીને જોઈએ તો ક જ શ એવું શબ્દ બનતો નથી, એટલે ક લ શ. બ ખાલી જગ્યા ન, ટ અને ઠ, તો પહેલાં ટ મૂકી જોઈએ તો બ ટ ન, અને ઠ મૂકીએ તો બ ઠ ન, તો આપણે ટ મૂકીએ તો શબ્દ બનશે બ ટ ન.